નમસ્કાર ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ એક ઈંટોની ઇમારત પહેલો પ્રશ્ન ઈંટમાં કુલ કેટલી બાજુ હોય છે ઈંટમાં કુલ છ બાજુઓ હોય છે પ્રશ્ન બે ઈંટનો આકાર કેવો હોય છે ઈંટનો આકાર લંબચોરસ હોય છે પ્રશ્ન ત્રણ એક હજાર બસો ચાલીસને અંકમાં કેવી રીતે લખાય એક હજાર બસો ચાલીસને અંકમાં આ મુજબ લખાય છે પાંચ હજાર પાંચસો પાંચને અંકમાં કેમ લખાય પાંચ હજાર પાંચસો પાંચને અંકમાં આ મુજબ લખાય છે સાત હજાર લખો સાત હાજર અંકમાં આ મુજબ લખાય છે ત્રણ હજાર અને બે હજારનો સરવાળો કેટલો થાય ત્રણ હજાર અને બે હજારનો સરવાળો પાંચ હજાર થાય ત્રણ હજાર બસો ચાલીસ અને બે ચારસો નો સરવાળો કેટલો થાય તો પાંચ હજાર છસો નેવ થાય એક મીટરના સેમી કેટલા થાય એક મીટરના સો સેમી થાય એક મીટર બરાબર સો સેન્ટીમીટર

સાત છે એ એકમ દશક સોના સ્થાનમાં છે એટલે એની કિંમત સાતસો થાય છે સાતને પાછા બે શૂન્ય લાગે છે ત્રણ હજારના દસ દસના જૂથ કેટલા થાય તો ત્રણસો જૂથ થાય ત્રણ હજાર ભાગે દસ કરશો તો જવાબ મળશે તો દસ દસની નોટ ત્રણસો હોય તો ત્રણ હજાર રૂપિયા થાય છે પાંચસોને દસ વડે ભાગવાથી જવાબ શું આવે પાંચસોને દસ વડે જવાબ જવાબ પચાસ આવે દસ દસ દસની પચાસ નોટ હોય તો પાંચસો રૂપિયા થાય

એક જો એક ટ્રકમાં બારસો ઈંટો સમાઈ શકે તેવી ચાર ટકમાં કુલ કેટલી ઈંટો સમાય એક ટ્રકમાં બારસો સમાય તો ચાર ટકમાં કેટલી તો બારસો ગુણ્યા ચાર એટલે બાર ચોખો અડતાલીસ તો જવાબ અડતાલીસો આવે છે તો ચાર ટકમાં કુલ અડતાલીસો ઈંટો સમાય છે જય હિન્દ અસ્તુ